હમણાં થોડા સમયથી બધું જ બરોબર ચાલી રહ્યું હતું કોઈ લોકો નેતાજીથી ખફા ન હતા નેતાજી પણ પોતાના સેવામાં વ્યસ્ત હતા અને પોતાના જે ફંડ છે એ એકત્રિત કરી રહ્યા હતા અને ખિસ્સા ભરી રહ્યા હતા અને સેવા પણ કરી રહ્યા હતા કોઈ નેતાને થપ્પડ પણ નહોતી પડતી કોઈ નેતા પર શાહી ફેંકાવાના બનાવ પણ નહોતા બનતા બસ બધું જ બરોબર ચાલી રહ્યું હતું અને દારાસિંહ ચૌહાણ નામના એક નેતાએ પક્ષ પલટો કર્યો જેની ભેટ તેમને હમણાં તમે થોડા સમય પહેલાં જે વિડીયો જોયો એમાં મળી વિગતવાર વાત કરીએ નમસ્કાર ઉત્તર પ્રદેશના વિસ્તારમાં નેતાજી પર શાહી ફેંકવાની ઘટના સામે આવી છે ધોસી વિધાનસભા ચૂંટણીમાં રવિવારે એક વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દારાસિંહ ચૌહાણ પર કાળી શાહી ફેંકી હતી આ ઘટના ત્યારે બની હતી જ્યારે દારાસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન કોઈ વ્યક્તિએ તેમના પર કાળી શાહી ફેંકી દીધી હતી ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો શાહી ફેંકવાને લઈ અને જે યુવક હતો એ ફરાર થઈ ગયો હતો એ યુવક અત્યારે શોધવામાં આવી રહ્યો છે પોલીસ તેની શોધખોળ કરી રહી છે શાહી ફેંકવાનો વિડીયો છે એ સામે આવી ગયો છે પરંતુ આ યુવક એમાં નજર નથી પડતો હાજર જેટલા પણ કાર્યકર્તા હતા એ બધાને પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસ એમને એક પછી એક બોલાવી રહી છે અને આ વ્યક્તિ જે છે જે ગુમ થઈ ગયો હતો એની શોધખોળ પણ કરવામાં આવી રહી છે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે શાહી ફેંકવાવાળો વ્યક્તિ સમાજવાદી પાર્ટીના પક્ષનો હોઈ શકે છે કારણ કે જે નેતા પર શાહી ફેંકવામાં આવી હતી એ થોડા સમય પહેલાં જ સમાજવાદી પાર્ટીમાં હતા પછી પક્ષપલટો એમણે કર્યો ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને જેના કારણે સ્થાનિક નેતા એના પર ખીજ ખાઈ અને બેઠા હતા ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મઉ જિલ્લાના અધ્યક્ષ પ્રવીણ ગુપ્તાએ આ ઘટના સામે સમાજવાદી પાર્ટીને જવાબદાર ઠેરવી છે તેમણે કહ્યું હતું કે જેણે પણ આ કર્યું છે વહીવટી તંત્ર તેના પર કાર્યવાહી કરશે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર ચાલી રહી છે તો કેટલાક લોકો આ વાત ભૂલી ગયા છે પોલીસ ચોક્કસપણે આરોપીની સામે કાર્યવાહી કરવાની છે નેતાજી દારાસિંહ ચૌહાણ સમાજવાદી પક્ષમાંથી રાજીનામા બાદ ખાલી પડેલી જે વિધાનસભા ક્ષેત્ર છે એમાં પેટા યોજાવાની છે એના માટે જ જ પ્રચાર કરી રહ્યા હતા હાલમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ધારાસભ્ય ચૌહાણે પાર્ટીની સાથે પદેથી રાજીનામું આપી દીધું હતું ફરી પાછા સપામાં રાજીનામું આપ્યા બાદ એ ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા એટલે કે પહેલા ભાજપમાં જતા પછી સપામાં આવ્યા પછી સપામાંથી ફરી પાછા પોતાના ઘરે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા દારાસિંહ ચૌહાણને યોગી સરકારની કેબિનેટમાં સામેલ કરવાનો પણ વિચાર છે અથવા તો એવી ચર્ચા છે એ ચાલી રહી છે મઉ જિલ્લાની દોસી વિધાનસભા બેઠક પર પાંચ સપ્ટેમ્બરે મતદાન યોજવાનું છે જ્યારે આઠ સપ્ટેમ્બરે મતગણતરી પણ થવાની છે આ બેઠક પર એટલા માટે જરૂરી છે કારણ કે વર્ષ બે હજાર બાવીસમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છોડી અને સમાજવાદી પાર્ટીમાં એ દારાસિંહ ચૌહાણ છે એ સામેલ થઈ ગયા હતા અને આ બેઠક એમણે જીતી હતી જણાવી દઈએ કે દારાસિંહ ચૌહાણ ફરી એકવાર સપા છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ઓગણીસમાં માં થયેલી પેટા ચૂંટણીમાં આ સીટ પર બીજેપીના વિજય રાજભરનો વિજય થયો હતો તો પક્ષ પલટુ નેતાઓ સાથે લોકો શું કરે છે એનું ઉદાહરણ આપણે અત્યારે જોઈ લીધું દુનિયા તો જોઈ જ રહી છે હજુ તો અમુક લોકો છે એમને જોવાનું છે કારણ કે લોકસભાને હવે થોડી જ વાર છે તો આવા ઘણા બધા દ્રશ્યો પણ આવવાના છે જોવાના રહેશે ધન્યવાદ